અને મારી જો મારી વહુને દોષિત ઠરાવવાની હોય તો મારે ઊભા થઈને કહેવું પડે કે દીકરો ન આવવા માટે મારી વહુ જવાબદાર નથી મારા ક્રોમોઝોન્સ જવાબદાર છે જો તમારા કપડાં અહીંયા તમારી બેન શેર કરી શકતી હોય જો તમારા ઘરેણા અહીંયા બેન શેર કરી શકતી હોય તો સાસરે જાઓ ત્યાં નણંદ પણ શેર કરી શકે આ સાંવૈગિક ઘડતર છે પ્રશ્નો બધા અહીંયા છે સાહેબ કઈ રાખ્યું હોય છે ધ્યાન રાખજે સસરો ગમે તેમ તો પુરુષ કહેવાય એનાથી દસ ફૂટનું અંતર રાખવું એટલે વહુ તરીકે તમે દાખલ થાવ ત્યારથી તમને સામે સસરામાં કોઈ પુરુષ જ દેખાવા લાગે બાપ ન દેખાય માં ન દેખાય શૈલેષભાઈ વાર્તા કરીને એ તો બાણું ખોલીને પોતે જયારે જોવે ખબર પડે હું એવું માનું છું કે આજનો સેમિનાર એ દીકરાનું ઘર સંસ્થા દ્વારા આ બાવીસ પરિવારોના સાંવેગિક ઘડતર માટેનો સેમિનાર છે આવી ચર્ચા કોઈ કરતું નથી સાહેબ મારીને તમારી સગી દીકરી માટે કોઈ દીકરી નથી સાહેબ તમે એમ કહો કે પહેલા આવું કોણ નહોતું પણ પહેલા સંયુક્ત કુટુંબમાં આપણી દીકરીઓ રહેતી એટલે ભાભીને પૂછતી મિત્રને પૂછતી ફરણ્યા પછી શું કરાય એની બધી વાતો શેર કરતી હવે તો આપણા ન્યુક્લિયર ફેમિલી છે કોણ કે અને એ પૂછે કોને પૂછે તેનો અનુભવ કેટલો એ તો પિયર ગ્રુપ છે સમવયસ્ક છે એટલે એ પણ કહી કહાઈ અને સુની સુનાઈ બાત ઉપરથી ઓલાને સૂચના આપે છે ધ્યાન રાખજો મારી સાસુમાં એ મુશ્કેલી છે આવું એક બેનપણી કાનમાં કહી દે એટલે આપણે આપણી સાસુ જ્યારે મળે ત્યારે એમાં મુશ્કેલી ગોત્યા કરીએ એમાં મુશ્કેલી ક્યાં છે કેમ તો કે મારી ખાસ બેનપણી કહેતી હતી સાસુમાં મુશ્કેલી છે આવું બને છે સાહેબ અનફોર્ચ્યુનેટલી આપણા દેશની અંદર શિક્ષણ વ્યવસ્થામાં સાંવેગિક ઘડતરની કોઈ વ્યવસ્થા વર્ષો પહેલા નહોતી અત્યારે પણ નથી તમે બેટી બઢાવો અને બેટી બચાવો એમ બોલો છો પણ બેટીનું નિર્માણ કેમ થાય એના માટે કોણ જવાબદાર પતિ કે પત્ની એક્સ એક્સ અને એક્સ વાય આ સમજ આપણે સ્પષ્ટ નથી કરી અહીંયા ગાયનેકોલોજિસ્ટ બેઠા છે એટલે આ મુદ્દો છેડું છું કદાચ મારા પરણ્યા પછી દસ બાર વર્ષે મારી પત્નીને સંતાન હું ન આપી શકું દીકરો હું ન આપી શકું અને મારી માં જો મારી વહુને દોષિત ઠરાવવાની હોય તો મારે ઊભા થઈને કહેવું પડે કે દીકરો ન આવવા માટે મારી વહુ જવાબદાર નથી મારા ક્રોમોઝોન્સ જવાબદાર છે ડોન્ટ ટેલ એનીથિંગ ટુ વાઈ લાઈફ આ સાંવૈગિક ઘડતર છે એ ઘડતરનું કામ આજે દીકરાનું ઘર સંસ્થાએ કર્યું છે હું તો બહુ જ અભિનંદન આપું છું માનું છું કે આવતીકાલના સમાજને જો ઘડવો હોય તો આવતીકાલના શિક્ષકોને માનસિક રીતે ઘડવાની જરૂર છે અને શિક્ષકો એટલે શાળામાં ભણાવે તે અને શિક્ષકો એટલે ઘરમાં બાળકને ઉછેરે તે મા બાપ એ પણ શિક્ષક છે સાહેબ ઘણા લોકોને તો ખબર નથી પડતી કે ક્યારે મા બાપ થઈ ગયા ઘણા લોકોનો પરણવાનો એજન્ડા જ મા બાપ થવાનો હોય છે અમારે સુરત બાજુ તો બહુ ચાલ્યું છે શૈલેષભાઈ હું તમને કહું આવા જ એક મેળાવડામાં હું જઈ આવ્યો છું પંચાવન લોકોના લગ્નમાં અને એમાં એક વાત ચાલે આ વાત હું એટલે છેડવાનો છું હું પરિવાર સુખી થાય એના માટે નક્કર વાત તમારી સાથે બધા જ દીકરાઓને એના ભાઈબંધોએ અને વડીલોએ કહ્યું છે કે પરણ્યા પછીના છ મહિના કે એક વર્ષની અંદર તારી પત્નીને તારું સંતાન હોવું જોઈએ આ બહુ ફેલાયેલી વાત છે કેમ હોવું જોઈએ તો કે છ મહિના આઠ મહિનામાં એ ગર્ભવતી થઈ જાય એટલે એ બંધાઈ જાય અને આપણે મુક્ત થઈ જાય સાઉથ ગુજરાતમાં ચાલતી પ્રચલિત ઘટના છે પ્રચલિત છ મહિનામાં જો જે શૈલેષભાઈ કીધું ને કે ભાઈબંધ પાસે બેસવા દેજો છ મહિનામાં ભાઈબંધ પૂછે કઈ છે હવે વિચાર કરો કે મારે ક્યાં કાંઈ હોય એની ચિંતા હું ને મારી પત્ની કરી કે મારું ભાઈબંધ કરે આપણે ત્યાં મારે ત્યાં સંતાન હોય એની ચિંતા પહેલાં સાસુ કરે સાસુ કરતાં પહેલાં પાડોશણ કરે ચોરે બેસનારી પેલી બેન કરે એ મારી માને કે પરણે દોઢ વર્ષથી હું કાંઈ છે તો કે ના એટલે મારી મા ધીમે ધીમે મને કે કાંઈ છે નથી એટલે હું મારી વહુને કહું કાંઈ આપણે કેમ નથી ભાઈ અમારે કાંઈ હોય કે ન હોય એ અમારે નક્કી કરવાનું બોલી પાડોસણે નક્કી કરવાનું પછી બે ત્રણ વખત આવું થાય એટલે પછી હું અને મારી વહુ વિચારીએ રાજી થાય આમ જ જન્મે છે હો લોકો આમ જ જન્મે છે સીતાંશુભાઈ કહે છે કે આપણે શું કરીએ ચરે ફરે રતી કરે ગર્ભને ધરે અવતરે ને મરે જિંદગી એટલે શું આ જિંદગી સાહેબ ભાઈબંધે કીધું કે છ મહિનામાં તારી પત્નીને એક બાળક હોવું જોઈએ કેમ તો એ બંધાઈ જાય આપણે ફ્રી અને બધાને બહુ ખ્યાલ છે સાહેબ રાજકોટથી જેટ એરવેઝની ફ્લાઇટ શનિવારે ફૂલ કેમ જાય છે કારણો આ છે એમાં તો આપણે ઊંડા ઉતરતા નથી સાહેબ સમાજની કેટલી વહુઓ આજે ઘરની અંદર એકલી બેઠી છે સંતાનને એકલી ઉછેરે છે અને ભાઈ લોકો આનંદ કરે છે સાહેબ પરિવારનું સુખ એકલી પત્નીથી નથી હોતું તમે સુખી થવા માટે તો ભેગા થાવ છો બાકી એકલા ફકડ ગીરધારી હારા જ છો આટા મારો જલસા કરો પણ તમારે બહાર નથી ગાળોટવું બહારનું નથી ખાવું તમારે તમારું એક સરસ મજાનું માળો બનાવવો છે અને માળામાં પંખીઓને વસવું છે અને સાંજ પડે એ પંખીઓ માળામાં આવે ત્યારે ચહલ પહલ થતી હોય આનંદ લેવો છે માટે તમે પરિવાર બનવા નીકળ્યા છો એકવીસ બાવીસના લગ્ન એ પરિવાર બનાવવા માટેની એક પળ છે હવે જો તમે પરિવાર બનાવવા નીકળ્યા હો તો એ સુખી થવા માટે જ છે કરવાનું શું તમને બહુ આઈડિયોલોજીકલ વાત શૈલેષભાઈ કહી છે એટલે એમાં ઊંડો નહીં ઉતરું એમણે સુંદર મજાની વાત કર્યું સહન કરવું જતું કરવું કેમ કરવું હું તમને એની ટેકનિક બતાવવાનો છું મારું તો આ કાઉન્સેલિંગનું ફિલ્ડ છે ઘણા બધા છૂટાછેડા શક્ય બને તો જોડવાના નહીતર એને વ્યવસ્થિત સાથે બેસીને છૂટા પાડવાનું કામ હું કરું છું આ મારું માર્કેટિંગ નથી તમારા બાવીસ જણા માટે પણ અનુપમભાઈ માંગરોળની એક દીકરી છે એમબીએ થયેલી છે એમબીએ ફાઈનાન્સની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલિસ્ટ છે માંગરોની બાજુના ગામની અંદરના સુંદર મજાના યુવક સાથેના લગ્ન થયા છે મુંબઈમાં એનો થ્રી બી એચ ફ્લેટ છે સારામાં સારી ઊંચી જ્ઞાતિનું આ ફેમિલી છે બધાની સંમતિથી લગ્ન થયા છે લગ્ન થયા પછીના દોઢ વર્ષે બેન પાછા આવ્યા છે ત્રણ મહિના પછી સમજૂતી થઈને પછી પાછા ગયા છે પાછા ગયા છે એ દરમિયાન બંને વચ્ચે સરસ મજાની સમજૂતી થઈને એક બાળકી જન્મી છે બાળકી દોઢ વર્ષની થઈ પછી બેન ફરી પાછા આવ્યા છે ત્રીજી વાર એ બાળકી માટે થઈને પાછા ગયા છે અને અત્યારે એના બાપને કરે છે બાળકી સાત વર્ષની છે બંનેની વચ્ચે કોઈ પ્રશ્ન નથી બંનેમાંથી કોઈને ખબર જ નથી કે અમારે શું પ્રશ્ન છે છતાં બંને ભેગા નથી બંનેને ચિંતા એ દીકરી દીકરીની છે આ દીકરી માટે થઈને ભેગા થવું છે એકબીજા માટે ભેગા નથી થવું ધીસ ઇઝ ધ રિયાલિટી તમને કદાચ ચિંતા લાગે એવી વાત કરું છું સર તમને એમ થાય કે આવું બને હા બને એટલા માટે બને કે નાનકડી સમજ નથી ડેવલપ થઈ બેની વચ્ચે એ ક્યારે ડેવલપ થાય મને બહુ ખબર નથી આયોજનની પણ હજુ એકવીસ બાવીસ તારીખને વાર છે તમારો અત્યારનો જે પીરિયડ છે એને કોટિંગ પીરિયડ કહેવાય છે સાયકોલોજીમાં ઇટ ઇઝ કોલ્ડ કોટિંગ પીરિયડ કોટિંગ પીરિયડ એટલે તમે પરણવા જાઓ એ પહેલાંનો ગાળો અનફોર્ચ્યુનેટલી આપણા સમાજની અંદર કોટિંગ પીરિયડ દરમિયાન એકબીજા પાત્રો એકબીજાને વધુમાં વધુ પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે રિયાલિટીનો પ્રયાસ નથી કરતા